તાલુકાના પંચાળા ગામમાં ફરીથી વનરાજોના આગમનથી લોકોમાં ભયનો માહોલ. થોડા દિવસો પહેલા વનરાજોએ સુવરનો મારણ કર્યો હતો. વન વિભાગે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું પણ તેમાં અસફળતા મળી હતી. કેશોદ તાલુકાના પંચાળા ગામે વનરાજાએ થોડા દિવસો પહેલા સુવરનું મારણ કર્યા બાદ બે ત્રણ દિવસ સુધી રોકાણ કરેલ ત્યારે કેશોદ તથા સાસણગીર વન વિભાગની ટીમો દ્વારા રેલિંગ પાંજર ગોઠવી રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવાનો પ્રયાસ કર્યો હતો પણ તેમાં નિષ્ફળતા મળી હતી. ત્યારબાદ ફરીથી પંચાળામાં વનરાજ જોવા મળતા લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. પંચાળામાં બેથી વધુ વનરાજો હોવાનું ગ્રામ્યજનો અનુમાન લગાવી રહ્યા છે. જે વિસ્તારમાં વનરાજ જોવા મળી રહ્યા છે તે વિસ્તારમાં મોટા પ્રમાણમાં બાવળો હોય જેથી વનરાજોના લોકેશન મેળવવા વન વિભાગ માટે મુશ્કેલ બને છે. જે વિસ્તારમાં વનરાજોના આટાફેરા મારી રહ્યા છે તે વિસ્તારમાં માલધારીઓના ભીડ હોય ત્યાં પશુઓને ચરાવવા જવા પડતા હોય છે. તેથી વનરાજાની બીકને લીધે માલધારીઓ પશુઓને ચરાવવા માટે વનરાજાઓના હુમલાનો ક્યારે ભોગ બને તેવા ડર સાથે પણ પશુઓને ના છૂટકે ચરાવવા જવું પડે છે. ઘણા દિવસોથી વન વિભાગ દ્વારા પાંજરું ગોઠવવામાં આવ્યું છે પણ વનરાજા પાંજરાથી દૂર આટા ફેરા કરતા હોય છે. વન વિભાગ દ્વારા વહેલી તકે વનરાજોને અન્ય વિસ્તારમાં સ્થળાંતર કરવામાં આવે તેવી ગ્રામજનો અને માલધારીઓ માંગણી કરી રહ્યા છે. સલમાબેન સામદાર, આ વોર્ડ નંબર 1માં રહું છું અને આ બધા અમારા વોર્ડ નંબર 1માં 150 જેટલા પરિવાર રહે છે અને એનો અહીંયાનો અમારા નદીમાંથી હાલવાનો રસ્તો હતો જે એ લોકોએ બંધ કરી દીધો છે અને હવે પાછું એને કેટલા 8 મહિનાથી અમે લોકોએ રજૂઆત કરેલી છે પણ કોઈ પણ નગરપાલિકા વાળા અહીંયા આવીને જોતા નથી અને તે છતાંય અમે કહીએ તો એ લોકો મોકલી દે છે જીસીપીને અને બીજાની વાતો સાંભળી અને પાછી એને રવાના કરી દે છે. અમારી માંગ એટલી છે કે અમારો રસ્તો અહીંયાથી જે જૂના બે રસ્તા હતા, એક અમારો આ થાંભલા પાસે હતો અને એક અહીંયા રસ્તો હતો, એ બે અમારા પ્રશ્ન છે અને એનું નિરાકરણ લઈ આવવામાં આવે. જો આ આ વસ્તુનું નિરાકરણ લેવામાં નહીં આવે, બે ત્રણ દિવસમાં આની કોઈ પગલું લેવામાં નહીં આવે તો અમે લોકો ઉગ્ર આંદોલન કરશું અને આ જે આ ગટર ને આને તેને સાફ કરવા આવે તો અડધું સાફ કરીને વયા જાય અને પછી આ બાજુ કોઈ આવતું નથી અને કોઈને આ બાજુ કોઈને જરૂરત છે નહીં. એ ચૂપ રહ્યો. ગોવિંદ હડિયા સાથે અનેસ ગુજરાત ન્યૂઝ કેશોદ.